હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ફિમેલ પેલ્વિસ વિશે વાત કરવાની છે. બરાબર કે ફિમેલ પેલ્વિસની અંદર કેટલા મતલબ એનું એનાટોમિકલ સ્ટ્રક્ચર કઈ રીતનું છે, બરાબર એની અંદર કેટલા બોન્સ આવેલા છે, બરાબર એની અંદર જોઈન્ટ લિગામેન્ટ એની વાત કરવાની છે. તો સૌથી પહેલાં જે આ જે પેલ્વિસ છે, પેલ્વિસ અહીંયા જે ફિમેલ પેલ્વિસ છે, બરાબર ફિમેલ પેલ્વિસ નોર્મલી ગાયનેકોઇડ શેપનું પેલ્વિસ આવેલું હોય છે. તો એની અંદર આપણે સૌથી પહેલાં બોનની વાત કરીએ કે કેટલા બોન આવેલા હોય. તો જે ફિમેલ પેલ્વિસ છે એ ફિમેલ પેલ્વિસની અંદર ટોટલ 4 બોન આવેલા હોય છે. બરાબર કયા કયા 4 બોન આવેલા હોય? તો 2 હિપ બોન આવેલા હોય કે જેને આપણે ઇનોમેટેડ બોન પણ કહી શકીએ છીએ, સેક્રમ અને કોકિક્સ. બરાબર અહીંયા કોકિક્સ જે સેક્રમનું પાર્ટ રહ્યું એ સેક્રમનું પાર્ટ 5 ફ્યુઝડ વર્ટેબ્રાથી બનેલું છે. બરાબર સેક્રમનો અહીંયા પાછળનો ભાગ 5 ફ્યુઝડ વર્ટેબ્રાથી બનેલો છે અને જે કોકિક્સનો ભાગ રહ્યો એ 4 ફ્યુઝડ વર્ટેબ્રાથી બનેલું છે. બરાબર તો સેક્રમ અને કોકિક્સની વાત થઈ. એના પછી આવે છે 2 ઇનોમેટેડ બોન. બરાબર જે 2 ઇનોમેટેડ બોન એ અહીંયા આગળની તરફ ભેગા થાય છે, બરાબર અને અહીંયા સિમ્ફાઇસિસ પ્યુબિસ બનાવે છે. આને સિમ્ફાઇસિસ પ્યુબિસ કહેવાય, અહીંયા જ્યાં 2 બોન જોઈન્ટ થાય છે. બરાબર તો અહીંયા જે આપણે ફિમેલ પેલ્વિસની અંદર જે ઇનોમેટેડ બોન્ડની વાત કરીએ તો આ ઇનોમેટેડ બોન્ડ રિયુ એ મેઇનલી 3 ભાગની અંદર ડિવાઇડેડ થયેલું હોય છે, ઇલિયમ, બરાબર ઇસ્ચિયમ, ધેન પ્યુબિક બોન્ડ. હવે જે ઇલિયમ બોન્ડ રિયુ એ ઇલિયમ બોન્ડની અંદર સુપિરિયરલી અહીંયા ઇલિયાક ક્રેસ્ટ આવેલી હોય છે. આ પાર્ટ જે રહ્યો એને ઇલિયાક ક્રેસ્ટ કહેવામાં આવે છે. બરાબર ઇલિયાક ક્રેસ્ટ અને સેકન્ડ વન ઇલિયાક ક્રેસ્ટની સૌથી આગળની બાજુ અહીંયા આવીએ તો અહીંયા આવેલું હોય છે એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન. બરાબર અહીંયા એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન, એના નીચે અહીંયા જશો તો અહીંયા આવશે એન્ટિરિયર ઇન્ફિરિયર ઇલિયાક સ્પાઇન. બરાબર 2 સ્પાઇન થયા, એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન અને એન્ટિરિયર ઇન્ફિરિયર ઇલિયાક સ્પાઇન. પછી અહીંયા જે ઇલિયાક ક્રેસ્ટનો એન્ડનો પાર્ટ રહ્યો એ એન્ડના પાર્ટમાં અહીંયા આવશે એન્ટિરિયર પોસ્ટિરિયર, સોરી પાછળની બાજુ છે એટલે કે પોસ્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન અને પોસ્ટિરિયર ઇન્ફિરિયર ઇલિયાક સ્પાઇન. બરાબર પોસ્ટિરિયર ઇન્ફિરિયર અને પોસ્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન, તો 4 સ્પાઇન આવેલા હોય છે. પછી જે અહીંયા જે ઇલિયાક ક્રેસ્ટની નીચેનો ભાગ રહ્યો અહીંયાનો ભાગ જે એન્ટિરિયરલી જે અહીંયા ડિપ્રેસ ભાગ છે તેને કહેવાય ઇલિયાક ફોસા. બરાબર અને અહીંયા જે પાછળનો ભાગ છે એને કહીશું ઇલિયાક ટ્યુબ્રોસિટી. અહીંયા ઇલિયાક ટ્યુબ્રોસિટીનો પાર્ટ આવેલો હોય છે. બરાબર એ કેટલાક પાછળના મસલ્સોનું એટેચમેન્ટ એરિયા છે. બરાબર આ થઈ વાત આપણે ઇલિયાકની. હવે વાત કરીએ આપણે ઇસ્ચિયમની. બરાબર અહીંયા નીચેનો ભાગ ઇસ્ચિયમનો ભાગ, તો ઇસ્ચિયમનો ભાગ જે છે એ બેસવાની અંદર મદદ કરે છે. બરાબર અને ઇસ્ચિયમનો જે આ વળેલો ભાગ છે એને કહેવાય ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી. બરાબર આ જે ભાગ રહ્યો એને કહેવાય ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી અને અહીંયા આગળની તરફ રેમસ આવેલું હોય છે. બરાબર અને અહીંયાથી એ પ્યુબિક બોન જોડે જોડાયેલું હોય છે. બરાબર તો આ ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી થઈ. અહીંયા પાછળની બાજુ અહીંયા આ ઇસ્ચિયલ સ્પાઇન આવેલો હોય છે. બરાબર ઇસ્ચિયલ સ્પાઇન બંને બાજુ આ રીતે એક અહીંયા ઇસ્ચિયલ સ્પાઇન આવે અને આ રીતે અહીંયા ઇસ્ચિયલ સ્પાઇન. જે ઇસ્ચિયલ સ્પાઇન રહ્યું એ ફીટલના હેડ સ્ટેશન માટે બહુ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર જ્યારે ફીટલનું સ્ટેશન આપણે જોવું હોય તો એ વખત ઇસ્ચિયલ સ્પાઇન મહત્વનો ફાળો આપે છે. બરાબર તો ઇસ્ચિયલ સ્પાઇન થયું. દેન અહીંયા આવશે અહીંયા ઉપર આ ભાગ રહ્યો એને કહેવાય ઓબ્ચ્યુરેટર ફોરામેન. બરાબર કે જ્યાંથી નવ પસાર થતી હોય છે. બરાબર નવ અને વેસલ્સ અહીંયાથી પસાર, એન્ટ્રી અને એક્ઝિટ એરિયા છે આ રહ્યો. હવે એના પછી ઉપરનો ભાગ આવશે પ્યુબિક બોનનો ભાગ. અહીંયા આવશે પ્યુબિક. બરાબર તો પ્યુબિકની અંદર રેમસ આવેલા હોય છે. બરાબર સુપિરિયર રેમસ અને ઇન્ફિરિયર રેમસ, 2 રેમસ આવેલા હોય છે અને પ્યુબિક જ્યાંથી સ્ટાર્ટ થતો ભાગ છે તેને કહેવાય આપણે પ્યુબિક ક્રેસ્ટ. બરાબર અહીંયાથી પ્યુબિક ક્રેસ્ટ આવેલું હોય છે. તેના પછી અહીંયા જોઈએ તો પ્યુબિક ટ્યુબરકલ. બરાબર અને પ્યુબિક ટ્યુબરકલ અને એના પછીનો ભાગ છે પાછળની બાજુ આવશે પેક્ટિનિયલ લાઇન. બરાબર આ પ્યુબિક ટ્યુબરકલ, અહીંયા પ્યુબિક ક્રેસ્ટ હશે, પ્યુબિક ટ્યુબરકલ અને પેક્ટિનિયલ લાઇન. આ વસ્તુ આપણે જ્યારે પાછળ લેન્ડમાર્ક ક્લિયર કરીશું એ વખત જોઈશું. બરાબર એના સિવાય અહીંયા પાછળનો ભાગ છે, અહીંયા આ જે ભાગ કહેવાય જે મતલબ ત્રણેય બોન અહીંયા મિક્સ થાય છે. બરાબર તો આ છે એસિટાબ્યુલમ કેવિટી. બરાબર એસિટાબ્યુલમ કેવિટીની અંદર જે હિપ મતલબ જે ફીમર બોન રહ્યું એ ફીમર બોનનું હિપ અહીંયા જોઈન્ટ થાય છે, હેડ જોઈન્ટ થાય છે અને અહીંયા હિપ જોઈન્ટ બનાવે છે. હિપ જોઈન્ટ રહ્યો એ બોલ એન્ડ સોકેટ ટાઈપનો સાઇનોવિયલ જોઈન્ટ છે. બરાબર સાઇનોવિયલ જોઈન્ટના કારણે તે શું થશે કે બધી બાજુ ફ્રીલી મૂવમેન્ટ કરી શકે છે. બરાબર ઇઝીલી મૂવમેન્ટ માટે બોલ એન્ડ સોકેટ ટાઈપનો જોઈન્ટ આવેલો હોય છે અહીંયા. હવે એના પછી આ જે એસિટાબ્યુલમ કેવિટી રહી એની અંદર અહીંયા નોચ આવેલી હોય છે. આ નોચ રહી,
બરાબર તો આ નોચનો ફાયદો શું તો કે આ નોચમાંથી બ્લડ વેસલ્સ એન્ટ્રી અને એક્ઝિટ થઈ શકે બરાબર તો આ વાત થઈ આપણે ત્રણ જે ઇનોમેટેડ બોનની વાત થઈ બરાબર કે ઇલિયમ ઇશ્ચિયમ અને પ્યુબિક બોન બરાબર હવે એના પછી આપણે વાત કરવાની છે ઇનોમેટેડ બોન પછી આપણે વાત કરીશું સેક્રમ અને કોકિક્સની બરાબર તો જે સેક્રમનો પાર્ટ રહ્યો એ પાંચ ફ્યુઝડ બોનથી બનેલો છે બરાબર એની અંદર સેક્રમની અંદર જે ઉપરનો પાર્ટ રહ્યો આ જે પાર્ટ રહ્યો એ પાર્ટને શું કહીએ છીએ આપણે સેક્રલ પ્રમોન્ટરી બરાબર આ સેક્રલ પ્રમોન્ટરીનો પાર્ટ છે બરાબર સેક્રલ પ્રમોન્ટરીની મતલબ સેક્રમની જે સાઈડની અંદર સેક્રલ આલા આવેલા હોય છે બંને સાઈડ આ રીતે સેક્રલ આલા બરાબર એની અંદર ફોરામેન પણ આવેલા હોય છે કે જે નવ પાસ થવા માટે પાસેજ વે એરિયા અથવા તો પાસેજ એરિયાને કહીશું આપણે અહીંયા આ રીતે ફોરામેન આવેલા હોય છે સેક્રલ પ્રમોન્ટરી સેક્રલ આલા બરાબર અને સેક્રલ આલા રહી એ ઇલિયાક બોન જોડે જોડાઈને સેક્રો ઇલિયાક જોઈન્ટ બનાવશે અહીંયા બરાબર તો આ સેક્રમની વાત થઈ પાછળની બાજુનો એરિયા વાત કરીએ આપણે સેક્રમની તો સેક્રમનો જે પાછળનો એરિયા રહ્યો એ પાછળનો એરિયા એકદમ રફ હોય છે બરાબર અને રફ એરિયા છે ત્યાં મસલ એટેચમેન્ટ થાય છે બરાબર અને પાછળથી અહીંયા નીચે કોકિક્સ જોડે જોઈન્ટ થઈ જાય છે જ્યાં સેક્રો કોક્સિજિયલ જોઈન્ટ બનાવશે બરાબર એની ઉપરનો ભાગ રહ્યો એના આપણે બેઝ કહીશું બરાબર અને નીચેની બાજુ એપેક્સ બરાબર તો અહીંયા સેક્રો કોક્સિજિયલ જોઈન્ટ બનશે અને અહીંયા એક બીજું કેનલ ઓપનિંગ પણ થતું હોય છે સેક્રમની અંદર બરાબર અહીંયા કેનલ ઓપનિંગ થતું હોય છે જેને સેક્રલ હાઇટસ પણ કહેવામાં આવે છે બરાબર કોકિક્સ તો કે કોકિક્સ તો ફોર ફ્યુઝર બોનથી બનેલું છે બરાબર ટ્રાયંગ્યુલર શેપની અંદર આવેલું હોય અને ફ્લેક્સિબલ મતલબ સૌથી ફ્લેક્સિબલ જોઈન્ટ સેક્રો ઓક્સિજિયલ જોઈન્ટ બરાબર જ્યારે બેબી પાસ આઉટ થશે અહીંયાથી કેનાલમાંથી જ્યારે બર્થ કેનાલમાંથી પાસ આઉટ થશે ત્યારે અહીંયાથી સેક્રો ઓક્સિજિયલ જોઈન્ટ ફ્લેક્સિબલ થશે બરાબર હવે બીજી વાત કરીએ આપણે ટ્રુ અને ફોલ્સ પેલ્વિસ કે ટ્રુ પેલ્વિસ શું અને ફોલ્સ પેલ્વિસ એટલે શું તો ફોલ્સ પેલ્વિસની આપણે સૌથી પહેલાં વાત કરીએ તો ફોલ્સ પેલ્વિસ એ આપણે અહીંયાથી ઉપરનો ભાગ બરાબર બ્રીમ આ બ્રીમનો ભાગ કહેવાય તો બ્રીમથી ઉપરના ભાગને ફોલ્સ પેલ્વિસ કહેવાય બરાબર તો એની પાછળ આપણે લંબર વર્ટેબ્રા આવેલી હોય ફોલ્સ પેલ્વિસની પાછળ લંબર વર્ટેબ્રા આજુબાજુ ઇલિયાક ક્રેસ્ટ અને ઇલિયાક ફોસાનો પાર્ટ આવેલો હોય આટલો ઇલિયાક ક્રેસ્ટ અને ઇલિયાક ફોસાનો પાર્ટ આવેલો હોય અને એન્ટિરિયર સાઈડ શું આવેલું હોય એબડોમિનલ વોલ બરાબર આગળની સાઈડ એન્ટિરિયર વોલ આવશે આજુબાજુ શું આવશે સેક્રલ મતલબ આજુબાજુ આવશે ઇલિયાક ફોસા અને બીજું ઇલિયાક ક્રિસ્ટ બરાબર અને પાછળની બાજુ આવશે લંબર વર્ટેબ્રા હવે એના પછી વાત કરીએ આપણે ટ્રુ પેલ્વિસની તો ટ્રુ પેલ્વિસની અંદર ઇનલેટ મતલબ કે બ્રીમ બરાબર કેવિટી અને આઉટલેટનો સમાવેશ થશે તો એને આપણે કહીશું ટ્રુ પેલ્વિસ બરાબર એના પછી આવશે આપણે વાત કરીએ આપણે એના જોઈન્ટની બરાબર કે કેટલા જોઈન્ટ આવેલા હોય તો જે ફિમેલ પેલ્વિસ રહ્યું એની અંદર મેઇનલી ચાર જોઈન્ટ આવેલા હોય છે બરાબર અહીંયા સેક્રમ અને ઇલિયાક વચ્ચે આવેલો હોય સેક્રો ઇલિયાક જોઈન્ટ બે બાજુ હોય બરાબર રાઇટ સાઈડ અને લેફ્ટ સાઈડ બંને આવશે સેક્રો ઇલિયાક જોઈન્ટ પછી એક જોઈન્ટ આવશે સેક્રમ અને કોકિક્સ વચ્ચે બરાબર એને કહીશું આપણે સેક્રો કોક્સિજિયલ જોઈન્ટ અને એક જોઈન્ટ આવશે આપણો સિમ્ફાઇસિસ પ્યુબિસ બરાબર કે જે બે ઇનોમેટેડ બોનને જોઈન્ટ કરે છે અહીંયા તો એને કહીશું આપણે સિમ્ફાઇસિસ પ્યુબિસ તો આ ચાર જોઈન્ટ આવેલા હોય છે બરાબર એના પછી વાત કરીએ આપણે લિગામેન્ટની તો લિગામેન્ટની અંદર આવશે સૌથી પહેલાં આવશે આપણે જોઈન્ટના આજુબાજુના લિગામેન્ટ પહેલાં જોઈએ એના પછી બીજા જોઈએ તો જે સેક્રો ઇલિયાક લિગા સેક્રો ઇલિયાક જોઈન્ટ હતું એની આજુબાજુ આવશે સેક્રો ઇલિયાક લિગામેન્ટ બરાબર સેક્રો કોક્સિજિયલ જોઈન્ટ હતું તો એની આજુબાજુ આવશે સેક્રો કોક્સિજિયલ લિગામેન્ટ પછી જે સિમ્ફાઇસિસ પ્યુબિસનો જે જોઈન્ટ હતો તો એની આજુબાજુ આવશે ઇન્ટર પ્યુબિક લિગામેન્ટ બરાબર એના સિવાય પાછળની વાત કરીએ તો સેક્રમ અને ઇસ્ચિયલ સ્પાઇન વચ્ચે આવશે સેક્રો સ્પાઇનલ લિગામેન્ટ બરાબર અહીંયા આ રીતનું હશે પછી જે સેક્રમના સેક્રમથી લઈને વાત કરીએ ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટીથી અહીંયા જે લિગામેન્ટ આવેલો છે એને કહીશું આપણે સેક્રો ટ્યુબરકલ લિગામેન્ટ બરાબર તો સેક્રો ટ્યુબરકલ લિગામેન્ટ સેક્રો સ્પાઇનલ લિગામેન્ટ સેક્રો કોક્સિજિયલ લિગામેન્ટ ઇન્ટર પ્યુબિક લિગામેન્ટ અને સેક્રો ઇલિયાક લિગામેન્ટ તો આ રીતે લિગામેન્ટ આવેલા હોય છે એની અંદર બરાબર એના પછી આપણે લિગામેન્ટ પછી વાત કરીએ આપણે લેન્ડમાર્કની કે કેટલા લેન્ડમાર્ક ફિમેલ પેલ્વિસની અંદર આવેલા હોય છે તો આપણે એને એન્ટિરિયર ટુ પોસ્ટિરિયર સાઈડ આપણે વાત કરીએ ગમે તે એક બાજુ ન્યુમેરિકલ વેની અંદર રાઇટ સાઈડ ઓર લેફ્ટ સાઈડ આપણે એને મેઝર કરી શકીએ છીએ બતાવી શકીએ છીએ બરાબર તો લેન્ડમાર્કની અંદર આવશે સૌથી પહેલાં તો અપર બોર્ડર ઓફ ધ સિમ્ફાઇસિસ પ્યુબિસ અહીંયા બરાબર અહીંયા આવશે અપર બોર્ડર ઓફ ધ સિમ્ફાઇસિસ પ્યુબિસ એના પછી આ જે પાર્ટ રહ્યો એને કહેવાય પ્યુબિક ક્રેસ્ટ બરાબર પ્યુબિક ક્રેસ્ટ પછી આટલા ભાગ આવશે પ્યુબિક ટ્યુબરકલ
આ જે પાર્ટ રહ્યું એને પ્યુબિક ટ્યુબરકલ કહેવાય. પ્યુબિક ટ્યુબરકલ પછી આવશે પ્યુબિક મતલબ પેક્ટિન પ્યુબિક પેક્ટિનિયલ લાઇન, બરાબર. આ પેક્ટિનિયલ લાઇન અહીંયા પ્યુબિક ક્રેસ્ટ, પછી આવશે પ્યુબિક ટ્યુબરકલ, પછી આવશે પેક્ટિનિયલ લાઇન, બરાબર. એના પછી આવશે ઇલિયોપેક્ટિનલ એમિનન્સ, બરાબર. આ એમિનન્સનું ભાગ થયો, તો એમિનન્સ ઇલિયોપેક્ટિનલ એમિનન્સ, પછી આવશે ઇલિયોપેક્ટિનલ લાઇન, બરાબર. ઇલિયોપેક્ટિનલ લાઇન પછી આવશે સેક્રો ઇલિયાક જોઈન્ટ, સેક્રો ઇલિયાક જોઈન્ટ પછી આવશે સેક્રલ આલા ઓર વિંગ્સ, અને પછી આવશે સેક્રલ પ્રમોન્ટરી, બરાબર. તો આ રીતે એના લેન્ડમાર્ક આવેલા હોય. સિમ્ફાઇસિસ પ્યુબિસ એક, બરાબર. એના પછી આવશે પ્યુબિક ક્રેસ્ટ બે નંબર, પ્યુબિક ટ્યુબરકલ ત્રણ, બરાબર. પછી પેક્ટિનિયલ લાઇન ચાર, પછી ઇલિયોપેક્ટિનલ એમિનન્સ પાંચ, બરાબર. પછી ઇલિયોપેક્ટિનલ લાઇન એમિનન્સ પછી લાઇન, બરાબર, છ. પછી સેક્રો ઇલિયાક જોઈન્ટ સાત, સેક્રલ આલા આઠ, અને સેક્રલ પ્રમોન્ટરી નવ. તો આ રીતે નવ લેન્ડમાર્ક આવેલા હોય છે ફિમેલ પેલ્વિસની અંદર, બરાબર. તો હવે આપણે વાત કરીશું પેલ્વિસના ડાયામીટર વિશે, બરાબર. કે પેલ્વિસના ડાયામીટર કેટલા હોય અને કઈ રીતના હોય. તો આપણે સૌથી પહેલાં બ્રીમના ડાયામીટર જોઈશું, કે બ્રીમમાં કયા કયા ડાયામીટર આવેલા હોય અને કઈ રીતના એનું સિચ્યુએશન હોય, બરાબર. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ એન્ટેરો પોસ્ટિરિયર ડાયામીટર, બરાબર. એન્ટેરો પોસ્ટિરિયર ડાયામીટર, તો એન્ટેરો પોસ્ટિરિયર જે ડાયામીટર હોય એની અંદર ત્રણ ડાયામીટર આવેલા હોય. સૌથી પહેલાં આવશે ટ્રુ કોન્જ્યુગેટેડ, બરાબર. પછી આવશે ઓબ્સ્ટેટિક અને ડાયગ્નોલ કોન્જ્યુગેટ. તો જે ટ્રુ અથવા તો એના એનાટોમિકલ કોન્જ્યુગેટ પણ કહેતા હોય, જે મિડ પોઈન્ટ ઓફ ધ સેક્રલ પ્રમોન્ટરીથી લઈને અપર બોર્ડર ઓફ ધ સિમ્ફાઇસિસ પ્યુબિસ આ રીતે હશે, બરાબર. એ હશે 11 સેન્ટીમીટર, બરાબર. સેકન્ડ ડાયામીટર ઓબ્સ્ટેટિકલ ડાયામીટર. તો ઓબ્સ્ટેટિક ડાયામીટર જે રહ્યો એ મિડ પોઈન્ટ ઓફ ધ સેક્રલ પ્રમોન્ટરીથી લઈને અપર ઇનર બોર્ડર ઓફ ધ સિમ્ફાઇસિસ પ્યુબિસ, બરાબર, આ રીતનો ડાયામીટર હશે. એ હશે 10 સેન્ટીમીટર, બરાબર. અને જે થર્ડ ડાયામીટર રહ્યો એ ડાયગ્નોલ કોન્જ્યુગેટર એન્ટેરો પોસ્ટિરિયરનો, કે જે મિડ પોઈન્ટ ઓફ સેક્રલ પ્રમોન્ટરીથી લઈને લોઅર બોર્ડર ઓફ ધ સિમ્ફાઇસિસ પ્યુબિસ, બરાબર. એ હશે 12 સેન્ટીમીટર. તો આ એન્ટેરો પોસ્ટિરિયરની વાત થઈ. સેકન્ડ વન ઓબ્લિક ડાયામીટર. તો ઓબ્લિક ડાયામીટર આ રીતે તમે એને માર્ક કરી શકો અથવા તો આ રીતે તમે બતાવી શકો, બરાબર. તો જે તમારો એક એન્ડ રહ્યો એ આવશે સેક્રો ઇલિયક જોઈન્ટથી લઈને અહીંયા ઇલિયોપેક્ટિનલ લાઇન સુધી, બરાબર. આ ઇલિયોપેક્ટિનલ લાઇન સુધી, બરાબર. તો આ ઇલિયોપેક્ટિનલ એમિનન્સ, સોરી, ઇલિયોપેક્ટિનલ એમિનન્સ સુધી આવશે, બરાબર. સેક્રો ઇલિયક જોઈન્ટથી લઈને ઇલિયોપેક્ટિનલ એમિનન્સ સુધી તે હશે 12 સેન્ટીમીટર, બરાબર. તો એ ઓબ્લિક ડાયામીટર થયું. થર્ડ વન હશે ટ્રાન્સવર્ટ ડાયામીટર. તો ટ્રાન્સવર્ટ ડાયામીટર આ રીતે, બરાબર, આ રીતે હશે કે બે ઇલિયોપેક્ટિનિયલ લાઇન વચ્ચે જે હશે 13 સેન્ટીમીટર, બરાબર. આ થઈ ગયો ટ્રાન્સવર્ટ ડાયામીટર. તો આ રીતે ત્રણ ડાયામીટર બ્રીમના થઈ ગયા, બરાબર. એન્ટેરો પોસ્ટિરિયર એની અંદર ત્રણ ડાયામીટર આવશે, ટ્રુ એનાટોમિકલ કોન્જ્યુગેટ, ઓબ્સ્ટેટિકલ ડાયામીટર અને ડાયગ્નોલ કોન્જ્યુગેટ. અને સેકન્ડ વન આવશે ઓબ્લિક. તો ઓબ્લિકની અંદર આવશે સેક્રો ઇલિયક જોઈન્ટથી લઈને ઇલિયોપેક્ટિનલ એમિનન્સ સુધી. અને થર્ડ વન આવશે ટ્રાન્સવર્ટ ડાયામીટર, કે જે બે ઇલિયોપેક્ટિનલ લાઇન વચ્ચે. તો આ થયા બ્રીમના ડાયામીટર. હવે જે કેવિટીના ડાયામીટર રહ્યા, તો કેવિટીના ડાયામીટરની અંદર આવશે કે જે સેકન્ડથી થર્ડ જે સેક્રમ વર્ટેબ્રાનું જંકશન રહ્યું, બરાબર, ત્યાંથી લઈને અહીંયા મિડ પોઈન્ટ ઓફ ધ સિમ્ફાઇસિસ પ્યુબિસ સુધી હશે, બરાબર. એ 12 સેન્ટીમીટર જેટલું હોય. કેવિટીના મતલબ જે ઓલ્ડ ડાયામીટર રહ્યા એ 12 સેન્ટીમીટર હોય, બરાબર. એ બરાબર મેઝર થતા નથી, પણ કેવિટીની અંદર 12 સેન્ટીમીટર ડાયામીટર રહેલા છે જનરલી. હવે આપણે વાત કરીએ આઉટલેટની, કે આઉટલેટમાં કઈ રીતે ડાયામીટર હોય અથવા તો આઉટલેટના ડાયામીટર કયા કયા છે. તો એની અંદર સૌથી પહેલાં આપણે એન્ટેરો પોસ્ટિરિયરની વાત કરીએ. તો એન્ટેરો પોસ્ટિરિયરનો ડાયામીટર આવશે સેક્રોકોક્સિજિયલ જોઈન્ટથી લઈને લોઅર બોર્ડર ઓફ ધ સિમ્ફાઇસિસ પ્યુબિસ આ રીતે, બરાબર. અહીંયા આવશે સેક્રોકોક્સિજિયલ જોઈન્ટ, એક પોઈન્ટ આવશે તમારો, અને બીજો પોઈન્ટ આવશે લોઅર બોર્ડર ઓફ ધ સિમ્ફાઇસિસ પ્યુબિસ, બરાબર. તો એ એન્ટેરો પોસ્ટિરિયર ડાયામીટર થયો, કે જે 13 સેન્ટીમીટર છે, બરાબર. 13 સેન્ટીમીટર જેટલો હશે. સેકન્ડ જે ડાયામીટર રહ્યું એ ઓબ્લિક ડાયામીટર છે, બરાબર. ઓબ્લિક ડાયામીટર તમે આ રીતે પકડશો, તો આ રીતે તમારું પોઈન્ટર, એક પોઈન્ટર આવશે ઓબ્ચ્યુલેટર ફોરામેન બાજુ, સેકન્ડ પોઈન્ટર તમારું આવશે જે સેક્રો સ્પાઇનલ લિગામેન્ટ જે, બરાબર. અહીંયા બતાવ્યો તો તમને કે સેક્રમ અને સ્પાઇન વચ્ચે સેક્રો સ્પાઇનલ લિગામેન્ટ, બરાબર. તો સેક્રો સ્પાઇનલ લિગામેન્ટ અને ઓબ્ચ્યુલેટર ફોરામેન વચ્ચે આવેલું હશે ઓબ્લિક ડાયામીટર, કે જે 12 સેન્ટીમીટર છે, બરાબર. 12 સેન્ટીમીટર આ રીતે. થર્ડ જે ડાયામીટર રહ્યું એ ટ્રાન્સવર્ટ ડાયામીટર. ટ્રાન્સવર્ટ ડાયામીટરની બે ડાયામીટર આવશે, એક આવશે બાય સ્પાઇનલ અને ઇન્ટર ટ્યુબરકલ લિગામેન્ટ અથવા તો ઇન્ટર ટ્યુબસ ડાયામીટર, બરાબર. તો સૌથી પહેલાં આપણે બે સ્પાઇન વચ્ચે કરીએ, બરાબર. બે ઇસ્ચિયલ જે સ્પાઇન રહ્યા એ બે ઇસ્ચિયલ સ્પાઇન વચ્ચે આવશે બાય સ્પાઇનસ, બરાબર. બાય સ્પાઇનસ ડાયામીટર, કે જે હશે 10.5 સેન્ટીમીટર, બરાબર. 10.5 સેન્ટીમીટર હશે. સેકન્ડ વન
इंटर ट्यूबरस डायमीटर बराबर इंटर ट्यूबरस डायमीटर हे 11 सेंटीमीटर बराबर बे ट्यूब्रोसिटी वच्चे नु जे डायमीटर है एने कहेवाय इंटर ट्यूबरस डायमीटर। तो आ रीते अहींया एंटेरो पोस्टीरियर ऑब्लिक अने जे ट्रांसवर्स डायमीटर नी वात करी बराबर। तो आ हता पेल्विसना डायमीटर। आपणे आजना वीडियो में टोटली जे पेल्विसनुं टोटली स्ट्रक्चर एनाटॉमिकल स्ट्रक्चर बराबर एना बॉन्ड्स लिगामेंट्स जॉइंट अने बधानी वात करी दीधी बराबर। एने छेल्ले आपणे डायमीटर नी वात करी। जो वीडियो गमे होय तो लाइक कर देजो अने नीचे चेनल ने सब्सक्राइब पण कर देजो बराबर। अने लाइकन जे बेल लाइकन बटन एने पण ऑल उपर कर देजो कि जेथी अमारा नवा वीडियोनी नोटिफिकेशन तमने मळती रहे। ओके, थैंक यू।